જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં. આજે આપણી આ વિડીયોમાં કામિકા એકાદશી વ્રત ક્યારે છે, તેનું પૂજન વિધિ, તેનું મુહૂર્ત, પાળણા સમય, તેનું મહત્વ અને તેની કથા વાર્તા સાંભળીશું. જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. કામિકા એકાદશી ની તિથિની શરૂઆત તારીખ 12 જુલાઈ 2023 ની સાંજે 6 કલાકથી શરૂ થઈ તારીખ 13 જુલાઈ 2023 ને સાંજે 6:30 સુધી રહેશે, એટલે કે ઉદ્યાતિથિ અનુસાર. કામિકા એકાદશીનું વ્રત તારીખ 13 જુલાઈ 2023 ને ગુરુવારે રાખવાનું રહેશે. હવે સાંભળીએ કામિકા એકાદશીની પૂજાનું શુભ મુહૂર્ત. તારીખ 13 જુલાઈ 2023 ને ગુરુવારે સવારે 5:32 શરૂ થઈ સવારે 7:16 સુધી. પછી બીજું મુહૂર્ત છે સવારે 10:43 શરૂ થઈ બપોરે 3:45 સુધીનું. અને હવે જાણીએ પાળણાનો સમય. તારીખ 14 જુલાઈ 2023 ને શુક્રવારે સવારે 5:32 થી 8:10 સુધી પાળણા કરી લેવાના રહેશે. તો આ હતી માહિતી કામિકા એકાદશી વ્રત ક્યારે છે, તેની પૂજાનું શુભ મુહૂર્ત અને પાળણાનું શુભ મુહૂર્ત. તો હવે જાણીએ એકાદશી વ્રતની વિધિ. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી વ્રત લેવું. ભગવાન વિષ્ણુની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવી અને દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુને યાદ કરવા. પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવો અને વિષ્ણુ ભગવાનની આરતી, વિષ્ણુ સહસ્ર નામાવલીનો પાઠ કરવો. દ્વાદશી સમયે શુદ્ધ થઈ ઉપવાસ સમયે ઉપવાસ ખોલવો અને લોકોમાં પ્રસાદ વહેંચવો અને બ્રાહ્મણોને ભોજન આપવું. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ એટલે કામિકા એકાદશી. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે. જે મનુષ્ય આ 11 દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસીદળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે. જે 11 રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિત્તર સ્વર્ગલોકમાં પણ અમૃતપાન કરે છે, તથા જે ઘી કે તેલ દીવો કરે છે તેઓ 100 કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોક જાય છે. કામિકા એકાદશી વ્રતનું મહત્ત્વ જાણીશું તો ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણદાન અને જમીનદાનને માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિદાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનર્જન્મ થતાં તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. કથા મુજબ વાત એવી છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે ને તો તેની પાસે ભૂમિદાન કરવા માટે જમીન છે કે ન, સુવર્ણ દાન કરવા માટે ઘરેણાં છે કે નહીં, આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે. પૌરાણિક ગ્રંથોમાં મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને સંપૂર્ણ પૃથ્વીદાન કરવા જેવું ફૂણે ફૂણ પ્રાપ્ત થાય છે. હવે સાંભળીએ કામિકા એકાદશી વ્રતની કથા વાર્તા. શ્રીમદ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા 11 વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્નાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે. અષાઢ મહિનાની વદની આ 11ને કામિકા એકાદશી કહેવાય છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા, ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે. કામિકા 11ના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદજીને બતાવી હતી.
તે પ્રમાણે કામિકા અગિયારસના વ્રતથી જીવ કુયોનીને પ્રાપ્ત નથી થતો. પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ. કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું હતું. હવે તમે મને અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે તે કૃપા કરી એનું વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, સાંભળો, હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું. નારદજીએ પ્રશ્ન કર્યો, હે કમલાસન, હું આપની પાસેથી એ સાંભળવા ઈચ્છું છું કે અષાઢ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી આવે છે, પ્રભુ એ બધું મને કહો. બ્રહ્માજીએ કહ્યું, નારદ, સાંભળો, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા એકાદશી. એના શ્રવણ માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે શ્રીહરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ પ્રાપ્ત મળે છે. માટે પાપ ભીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપે કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે એમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમમાં ઉત્તમ વ્રત છે. અત્યાધુનિક પરાયણ પુરુષોએ જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતા અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતું. લાલમણીય મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટથી થતા કે જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું એના જન્મભરના પાપોનું ચોક્કસ નાશ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર, આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્યને આનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી આ એકાદશી છે. જે મનુષ્ય શ્રદ્ધા અને આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુલોકમાં જાય છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં પણ સુધાનાનું પાન કરે છે. જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ર દીપકનો પ્રકાશ મળે છે. તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. તો આ હતી માહિતી કામિકા એકાદશી વ્રતની સંપૂર્ણ પૂજન વિધિ વ્રતકથા મહત્વ. તો મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.